ગુજરાતનું મેં દ્વારકા એટલે ખેડા જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ડાકોરના ઠાકોર રાજા રણછોડજીના મંદિરે ગોકુળ અષ્ટમીનો ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો બરોબર રાત્રિના બાર કલાકે રાજા રણછોડજીને કુમકુમનું તિલક કરી રાજા રણછોડના જન્મના વધામણા કરવામાં આવ્યા હતા વૈષ્ણવ ભક્તોએ જય રણછોડના અને ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છેના નાદ સાથે શ્રી કૃષ્ણના જન્મના વધામણા કર્યા હતા રાજા રણછોડના જન્મ બાદ ભગવાન રણછોડજીની પંચામૃત સ્નાન અને ત્યારબાદ જળાભિષેક કરવામાં આવ્યો હતો ત્યારબાદ સુંદર કલાત્મક વસ્ત્રોના અને સોનાના ઘરેણા પહેરાવવામાં આવ્યા હતા તે ઉપરાંત ભગવાનના મસ્તક પર પૌરાણિક અને કલાત્મક સવા લાખનો મુગટ પહેરાવવામાં આવ્યો હતો રાજા રણછોડની આરતી ઉતાર્યા બાદ પ્રભુને સોનાના પારણે પોઢાડવામાં આવ્યા હતા આજ ઠાકોરજીના મંદિરમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી ખૂબ જ સુંદર રીતે ઉજવવામાં આવ્યો છે ભગવાનને તિલક કરી પંચામૃત સ્નાન કરવામાં આવ્યું સુંદર વસ્ત્રો તથા આભૂષણો ધરવામાં આવ્યા ત્યાર પછી સવા લાખવાળો મુગટ પણ ધરવામાં આવ્યો અને ભગવાનને પારણે ઝુલાવવામાં આવ્યા હજારો ભક્તોએ આ દર્શનનો લાભ લીધો છે પોલીસ પ્રશાસનની ખૂબ જ સુંદર વ્યવસ્થાને કારણે કોઈ પણ ભક્ત રાજા રણછોડના દર્શનથી વંચિત રહી ગયેલો નથી સમગ્ર મંદિરમાં જે રીતે ગુજરાત સરકાર શ્રી એનું જાહેરનામું છે કે મંદિરમાં થી એક સાથે વધુ જે ભક્તો છે તે દર્શન ન કરે એટલે એના માટે જે ફાગણી પૂનમે આડબંધની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે અને એ ત્યાં આગળ દરેક આડબંધો ઉપર પોલીસ અધિકારી પોલીસ કર્મચારીઓના બંદોબસ્ત મૂકી અને જે ફ્લો છે તેને મેન્ટેન કરી શકાય અને સોશિયલ ડિસ્ટન્સ સાથે જે ભક્તો છે તે જન્માષ્ટમીનો તહેવાર ઉજવી શકે તે માટે સંપૂર્ણ બંદોબસ્ત રાખવામાં આવેલ છે ડાકોરના ઠાકોરનું પવિત્ર પારણું ઝુલાવવા ભક્તો કતારમાં જોડાયા હતા ભગવાનની એક ઝલકના દર્શન માત્રથી લોકો પાવન થયા હતા રાજભોગ જમી પ્રભુને પોઢાળ્યા બાદ ભક્તોનું ટોળું ધીરે ધીરે વિખેરાયું હતું ડાકોરના ઠાકોરનો જન્મદિવસનો ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો કોરોના મહામારીને કારણે નંદ મહોત્સવ ડાકોર ટેમ્પલ કમિટીએ ઉજવણી મોકોફ રાખી છે ચિરાગ પટેલ નિર્માણ ન્યૂઝ નડિયાદ હિન્દુ ધર્મ માન્યતા છે કે પૃથ્વી પર